આજે જે મતદાન યોજાયું છે તેમાં ખાસ કરીને બપોરે 3 વાગ્યા સુધી કયા જિલ્લામાં કઈ વિધાનસભામાં કેટલું મતદાન થયું તો તેની ટકાવારી અત્યારે સામે આવી છે। બપોરે 3 વાગ્યા સુધીમાં કયા જિલ્લામાં કેટલા ટકા મતદાન થયું છે તેની અત્યારે મહત્વની માહિતી સામે આવી છે। તો મહત્વનું છે કે વિધાનસભાની આજે બીજા તબક્કાની ચૂંટણી માટે સવારના 8 વાગ્યાથી મતદાન ચાલુ થયું છે। તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 50.51% મતદાન થયું છે, જ્યારે અમદાવાદમાં 44.67% મતદાન થયું છે। તો આ વખતે મતદાનનો આંકડો નીચો ગયો હોય તેવું લાગ્યું છે। તો આણંદની વાત કરીએ તો આણંદમાં 53.75% મતદાન થયું છે। તો કહી શકાય કે તમામ જિલ્લાઓમાં આ વખતે ખૂબ જ નીરસ આંકડો સામે આવ્યો છે। તો આજે બપોરે 3 વાગ્યા સુધીના મતદાનના આંકડાઓ છે। તો વિધાનસભા ચૂંટણીને આજે બીજા તબક્કાનું જે મતદાન યોજાઈ રહ્યું હતું તેમાં આજે ખાસ કરીને જે આંકડાઓ સામે આવ્યા છે ખૂબ જ ઓછું મતદાન કહી શકાય, કારણ કે આ જે મતદાન છે તે 2017 વિધાનસભાની ચૂંટણી કરતાં પણ ઓછું મતદાન કહી શકાય। તો આ એક ખૂબ જ જે પડકારરૂપ પ્રશ્ન કહી શકાય કે આટલી જાગૃત, આટલું શિક્ષણ, આટલા કેમ્પિયન છતાં પણ આજે 100% મતદાન સુધી નથી પહોંચી શક્યા। પરંતુ મહત્વનું છે કે આજે પ્રથમ અને દ્વિતીય જે બંને તબક્કાની ચૂંટણી છે તે બંનેનું મળીને કેટલા ટકા મતદાન થાય છે તે આજે સાંજે 5 વાગ્યા મતદાન પૂર્ણ થાય ત્યારબાદ જ જાણી શકાશે। પરંતુ મહત્વનું છે કે અત્યાર સુધી જે આંકડા સામે આવ્યા છે 3 વાગ્યા સુધીના તે ખૂબ જ નિરાશાજનક આંકડા કહી શકાય, કારણ કે લોકશાહીને મજબૂત કરવા માટે, જો લોકતંત્ર મજબૂત રહેવા પામે તો તેના માટે મતદાન પણ એટલા જ ટકામાં થવું જરૂરી છે। અમદાવાદમાં ફક્ત 3 વાગ્યા સુધીમાં 44.67% મતદાન નોંધાયું છે। તો અમદાવાદ જેવા એક શિક્ષિત અને વિકસિત બંને કહી શકાય આટલી મોટી સિટીમાં, શહેરમાં આટલા ટકા મતદાન તે ખૂબ જ ઓછું મતદાન કહી શકાય, ત્યારે અન્ય જિલ્લાઓમાંથી પણ ધીરે ધીરે આંકડાઓ સામે આવી રહ્યા છે। પરંતુ મહત્વનું છે કે આ વખતે 5 વાગે આંકડા આવે ત્યારબાદ જ ખબર પડશે। પરંતુ એક અંદાજ પ્રમાણે જોવા જઈએ તો એવું લાગી રહ્યું છે કે આજે પ્રથમ તબક્કાનું મતદાન છે તેને સમકક્ષ અથવા તેનાથી પણ ઓછું મતદાન રહી શકે છે, કારણ કે જે જિલ્લાઓમાં, જે વિસ્તારોમાં વધારે મતદાનની અપેક્ષાઓ હતી તે વિસ્તાર અને જિલ્લાઓમાં જ ઓછું મતદાન થયું છે। બનાસકાંઠામાં ફક્ત 55.52% મતદાન નોંધાયું છે। વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લામાં 54.40% મતદાન થયું છે। તો મહત્વનું છે કે દાહોદમાં ફક્ત 46.76% જ મતદાન નોંધાયું છે। તો વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરમાં પણ ફક્ત 52.5% મતદાન નોંધાયું છે। મહત્વનું છે કે આજે આપણે આંકડાની વાત કરી રહ્યા છીએ, આ આંકડા 3 વાગ્યા સુધીના છે। તો ખેડામાં 53.94% મતદાન થયું છે, સાચા આંકડા છે તે 5 વાગે સામે આવશે, પરંતુ 3 વાગ્યાના આંકડા મુજબ મહેસાણામાં 51.33% મતદાન થયું છે। વાત કરીએ મહીસાગરની તો મહીસાગરમાં જે 48.54% મતદાન થયું છે। વાત કરીએ દાહોદની તો દાહોદમાં પણ 46.17%, એટલે ઓલઓવર આપણે આજે બીજા તબક્કાની ચૂંટણીની વાતો કરીએ તો બીજા તબક્કાની જે ચૂંટણી યોજાઈ છે તેમાં મોટા ભાગના જે જિલ્લાઓ છે તેની વાત કરીએ તો બપોરના 3 વાગ્યા સુધીના જે આંકડાઓ સામે આવ્યા છે તે પ્રમાણે મોટાભાગના જિલ્લાઓમાં બપોરના 3 વાગ્યા સુધીમાં 50% પણ મતદાન નથી થયું, એટલે આ લોકશાહી અને લોકતંત્ર માટે આ ખૂબ જ એક નિરાશાજનક આંકડો કહી શકાય કે આપણે 3 વાગ્યા સુધી 50% મતદાને પણ નથી પહોંચી શક્યા। પરંતુ આજે જે 5 વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે, 5 વાગે આ જે મતદાન પ્રક્રિયા છે તે પૂર્ણ થશે, 5 વાગે તમામ જે જિલ્લાઓ છે તેમાંથી સાચો આંકડો સામે આવશે કે કયા જિલ્લામાં કેટલા ટકા મતદાન થયું છે। મહત્વની વાત છે એ છે કે આજે વિધાનસભાની 2022ની ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન છે તે પ્રથમ તારીખે યોજાયું હતું, એટલે કે 1 ડિસેમ્બરે, અને જે બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 5 ડિસેમ્બરે આજે સવારથી 8 વાગ્યાથી આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલવાની છે। તો માત્ર હવે કલાક જેટલો સમય બાકી રહ્યો છે મતદાન પૂર્ણ થવાને, તો 5 વાગ્યા પછી જ આજે કયા જિલ્લામાં કેટલું મતદાન થયું તે આંકડા સામે આવશે। મહત્વનું છે કે અત્યાર સુધી જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ નિરાશાજનક કહી શકાય, એવું કહી શકાય કે લોકોને આજે લોકશાહીને, લોકતંત્ર ઉપર વિશ્વાસ જ ન રહ્યો હોય તે પ્રકારના આંકડા સામે આવ્યા છે। અમુક જિલ્લાઓમાં તો 50% મતદાન નથી થયું, તો અમુક જિલ્લામાં જે 40-50% વચ્ચે મતદાન થયું છે। તો ભાગ્યે જ કોઈક એવા જિલ્લા છે જ્યાં 3 વાગ્યા સુધીમાં
50% ઉપર મતદાન થયું છે। તો ખાસ કરીને વાત કરીએ તો શહેરી વિસ્તાર કરતા જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં મતદાનની ટકાવારી સારી રહી છે। તો એવું લાગી રહ્યું છે ક્યાંક શિક્ષિત કરતા જે અભણ લોકો છે તેમને લોકશાહીમાં વધારે વિશ્વાસ હોય, કારણ કે જે રીતે આંકડા સામે આવ્યા છે તેના પરથી તો એ જ કહી શકાય। કારણ કે જે શહેરી વિસ્તારોમાં ગાંધીનગર અમદાવાદ શહેરની આજે એજ્યુકેટેડ એટલે કે શિક્ષિત વિસ્તારો છે સિટીઓ છે તેમાં પણ 3 વાગ્યા સુધીના આંકડા છે તે ખૂબ જ નિરાશાજનક છે। પરંતુ મહત્વનું એ છે કે સાચા આંકડા છે તે 5 વાગે જ બહાર આવશે। 5 વાગે તમામ જિલ્લાઓના આંકડા સામે આવે ત્યારબાદ જ સાચી ખબર પડે કે કયા જિલ્લામાં કેટલા ટકા મતદાન થયું છે। તો આજે ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે। અમુક જિલ્લાઓમાં જે મતદાતાઓ છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, પરંતુ અમુક જિલ્લાઓમાં જે નિરાશાજનક મતદાન થયું હોય તેવા પણ જે અહેવાલો છે તે સામે આવ્યા છે। તો મહત્વનું છે કે અત્યાર સુધી જે આંકડા સામે આવ્યા તે ખૂબ જ નિરાશાજનક છે। શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક વધુ મતદાન થયું છે। તો અમદાવાદ અને ગાંધીનગર જેવા શિક્ષિત અને વિકસિત બંને કહી શકાય તેવા શહેરોમાં પણ બિલકુલ ઓછું મતદાન થયું છે। આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ તે 3 વાગ્યા સુધીના આંકડાઓ છે, પરંતુ સાચા આંકડા છે તે આજે 5 વાગે સામે આવશે। પરંતુ અત્યારે જે રીતે આંકડા સામે આવ્યા છે તે મુજબ અમદાવાદમાં 44 પોઈન્ટ જેટલું તો ગાંધીનગરમાં 52% જેટલું મતદાન થયું છે।